નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત એક્ઝામ્સ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગ્રાન્ટેડ શાળામાં જે નવી ભરતી આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું કે જે ભરતીમાં તમે ટાટ પાસ કરેલી ન હોય તો પણ તમે અરજી કરી શકશો. અને પગાર ધોરણ મિત્રો 38,090 ફિક્સ પગારમાં તમારે નોકરી કરવાની રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ ચર્ચા કરીએ. વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ધી મખદુમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી મખદુમ હાયર સેકન્ડરી સ્કૂલ મોડાસા ગ્રાન્ટેડ લઘુમતી શાળાના ઉત્તર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહ માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. તો મિત્રો, આપણે જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વિષય, વિભાગ, પગાર ધોરણ, માધ્યમ અને NOC ક્રમાંકની આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ. તો જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક. શૈક્ષણિક લાયકાત એમાં જોઈ છે MA BEd. વિષય છે મિત્રો ઇતિહાસ વિભાગ ઉત્તર માધ્યમિક છે. પગાર ધોરણ 38,090 અને ગુજરાતી માધ્યમમાં ભરતી કરવામાં આવે છે. NOC ક્રમાંક તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, બીજા ક્રમ ઉપર શિક્ષણ સહાયકની જે ભરતી છે તેમાં શૈક્ષણિક લાયકાત MA BEd, તેનો વિષય છે મનોવિજ્ઞાન, વિભાગ છે ઉત્તર માધ્યમિક, 38,090, તેમાં પણ ફિક્સ પગાર આપવામાં આવશે અને તેનો પણ માધ્યમ એ ગુજરાતી જ છે. તો મિત્રો, આ તમે લાયકાત ધરાવતા હોય અને તમારે અરજી કરવી હોય તો નીચે પ્રમાણેની અગત્યની સૂચનાઓ આપેલી છે કે ઉપર જણાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત અરજી કરવી તથા લાયકાતના તમામ જરૂરી પ્રમાણિત કરે ગુણપત્રકો પ્રમાણપત્રકોની નકલ સામેલ કરી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં મળી જાય તે રીતે નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ AD થી અરજી કરવાની રહેશે. ગુણપત્રકો દરેક સેમેસ્ટર અથવા દરેક વર્ષની પરીક્ષાના મોકલવાના રહેશે. તો મિત્રો, તમારે અહીં અરજી કરવા માટે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેની ઝેરોક્સ કરાવીને સ્વહસ્તાક્ષર કરવાના રહેશે અને જે તમને એડ્રેસ આપેલું છે તેના ઉપર તમારે રજિસ્ટર પોસ્ટ AD કરવાની રહેશે. સ્નાતક, અનુસ્નાતક અને BEd કક્ષાની ડિગ્રી UGC દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ હોવી જોઈએ. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તારીખ 6/6/2005 ઠરાવ મુજબ દાખલ કરવામાં આવેલ વર્ધિત પેન્શન લાગુ પડશે. શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મેળવનારને સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે, જેના પર કોઈપણ જાતના ભથ્થા વધારાની રકમ મળવાપાત્ર થશે નહીં. ત્યારબાદ 5 વર્ષ નિયત અને સંતોષકારક નોકરી પૂર્ણ થયા બાદ જ પૂરા પગારમાં સમાવાપાત્ર થશે. તો મિત્રો, અહીં તમારે 5 વર્ષ માટે એ ફિક્સ પગારમાં કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારો સમાવેશ ફૂલ પગારમાં થઈ જશે. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ ગાંધીનગર ઠરાવ ક્રમાંક તારીખ 9/1/2018 પરિપત્રની જોગવાઈ મુજબ નિમણૂક પામનાર આર્થિક ઉપાર્જન અર્થે ટ્યુશન કરી શકશે નહીં અને આવી શરતોને ભંગ થતા નોકરી આપોઆપ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, તમે અહીં નિમણૂક પામો છો તો તમારે એક્સ્ટ્રા કોઈ ટ્યુશન ક્લાસીસ ચલાવવાના રહેશે નહીં. જો તમે એ કરશો તો તમને શરતોનો ભંગ થવા બદલ નોકરી પરથી બરતરફ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, નામદાર હાઈકોર્ટની અરજી નંબર 12/895 તારીખ 4/10/2013 ચુકાદા મુજબ લઘુમતી શાળાઓને ટાટ પરીક્ષાની લાયકાતમાં મુક્તિ આપેલ છે. તો મિત્રો, છતાં આ અંગે સરકારશ્રીનો આખરી નિર્ણય એ સર્વને બંધન કરતા રહેશે. અહીં મિત્રો, તમે ટાટ પાસ ન હોય તો પણ તમે અહીં એપ્લાય કરી શકો છો. લઘુમતી સંસ્થા કોઈ અનામતની જોગવાઈનો લાગુ પડતી નથી. ત્યારબાદ સમયમર્યાદા બાદ આવેલી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર કોમ્પ્યુટરની લાયકાત અંગેની જોગવાઈઓને અનુસરવાનું રહેશે. શિક્ષણ વિભાગના તારીખ 21/5/1994 તથા તારીખ 6/7/1998 તથા 23/6/2016 ઠરાવ મુજબ નિમણૂક પામનારને હવે ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં, તેમજ વખતોવખતની જોગવાઈઓ લાગુ પડશે. વખતોવખત સૂચનાઓ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો ઉમેદવાર ઈચ્છે તો શાળાને કરેલ અરજીની બીજી નકલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી મોડાસા જિલ્લા અરવલ્લી મોકલી શકે છે. તો અહીં દર્શાવેલી તમારે
દરેક પ્રકારની સૂચનાઓ છે તેનું પાલન કરવાનું રહેશે અને અરજી કરવાનું સરનામું આપેલું છે પ્રમુખ શ્રી આચાર્ય શ્રી તી મખદુમ હાયર સેકન્ડરી સ્કૂલ મોડાસા જમાલવાવ પાસે મોડાસા તાલુકો મોડાસા પિન નંબર આપેલો છે 38 33 15 જિલ્લો છે અરવલ્લી તો મિત્રો આ જે સરનામું આપેલું છે તેના ઉપર તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે તો મિત્રો આ હતી આજરોજ જે શિક્ષણ સહાયકની જે ગ્રાન્ટીનેટ શાળામાં ભરતીની માહિતી તમે રેગ્યુલર દરેક ભરતી વિશેની માહિતી મેળવવા માગતા હોય અને કોમ્પિટિટિવ એક્ઝામના વિડીયોઝ જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નીચે અમારી મિત્રો ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે જેમાં દરેક ભરતી વિશેની નાની મોટી અપડેટ મૂકવામાં આવે છે તો તમે તેમાં પણ જોઈન થઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દેજો